હાય ફ્રેન્ડ્સ, હું ભરત ગોહિલ. મિત્રો, આજે ગુજરાતી વ્યાકરણમાં જે પરીક્ષામાં ખૂબ જ મહત્વનો છે ટોપિક વિશેષણ, તો આપણે વિશેષણ વિશે આજે અધ્યયન કરીશું. વિશેષણ એટલે શું? વિશેષણ એટલે કે વાક્યમાં સંજ્ઞાના અર્થની કંઈક વિશેષતા દર્શાવનાર તેમજ અર્થને વધુ સ્પષ્ટ કે ચોક્કસ કરનાર પદને વિશેષણ કહે છે. તો વાક્યમાં સંજ્ઞા એટલે કે નામ. હવે વાક્યમાં નામના અર્થની કંઈક વિશેષતા દર્શાવનાર તેમજ અર્થને વધુ સ્પષ્ટ કે ચોક્કસ કરનાર પદને વિશેષણ કહે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિમાં કંઈક ને કંઈક ખાસિયત હોય તો એ વિશેષતા છે, વ્યક્તિની વિશેષતા છે. વિશેષણના પ્રકારો, પહેલો પ્રકાર છે ગુણવાચક વિશેષણ, બીજો પ્રકાર સંખ્યાવાચક વિશેષણ, ત્રીજો પ્રકાર પરિમાણવાચક વિશેષણ, ચોથો પ્રકાર નામિક વિશેષણ, પાંચમો પ્રકાર છે સાર્વનામિક વિશેષણ, અને છેલ્લો પ્રકાર, છઠ્ઠો પ્રકાર છે ક્રિયાવાચક વિશેષણ. સૌ પ્રથમ આપણે પહેલો પ્રકાર ગુણવાચક વિશેષણ વિશે અધ્યયન કરીએ. આ વિશેષણ વિશેષ્યના એટલે કે નામના રંગ, સ્વાદ, સાદ્રશ્ય યાની કે પ્રકાર, આકાર, કદ વગેરે દર્શાવે છે. દાખલા તરીકે લંબ, ચોરસ, મોટું, ચતુર અને બોલકો. મિત્રો, ગુણવાચક વિશેષણ એટલે કે નામના રંગની દ્રષ્ટિએ, સ્વાદ, પ્રકાર, આકાર, કદ વગેરે દર્શાવે છે. તો દાખલા તરીકે લાંબુ ટેબલ, ચોરસ ટેબલ, તમે આકાર છે જુઓ, શ્યામ રંગ, તો રંગ છે પણ કેવો શ્યામ. ચતુર, બોલકો, તો અમુક વાચાળ છોકરાઓ કે છોકરીઓ હોય છે તો એને ગુણ દર્શાવે છે. ગુણવાચક વિશેષણના આપણે ઉદાહરણ સમજીએ. શ્યામ રંગ સમીપે ન જાવું, હો રાજ, મારે શ્યામ રંગ સમીપે ન જાવું. તો મિત્રો, અહીંયા રંગ છે પણ કેવો છે, શ્યામ છે. તો એ રંગ છે, એ નામ છે, વિશેષ્ય છે, અને એની વિશેષતા કઈ છે, શ્યામ. એટલે રંગની દ્રષ્ટિએ એ ગુણ છે, શ્યામ કાળો. બોલકો છોકરો સૌને ગમે, તો છોકરો છે પણ કેવો, બોલકો, વાચાળ, તો એના ગુણ છે. સંખ્યાવાચક વિશેષણ જોઈએ. આ વિશેષણ સંખ્યા દર્શાવે છે, બે, દસ, બીજો, બીજું, દોઢ, પાંચેય વગેરે. તો તમે અહીંયા જોઈ શકો છો કે તમામ સંખ્યા જ છે. ઉદાહરણ સમજીએ. સંખ્યાવાચક વિશેષણના ઉદાહરણ, પહેલે પાને એક નાનકડું વાક્ય લખ્યું હતું. એક વાક્ય જુઓ,
હવે મેં અહીંયા એક તમે જોઈ શકો છો તો એ સંખ્યા છે. આજે આ ત્રણેય પાત્રો નથી તો ત્રણ સંખ્યા કેટલી છે? ત્રણ. પરિમાણવાચક વિશેષણ. આ વિશેષણ એ વિશેષ્યનું પરિમાણ યાની કે માપ દર્શાવે છે, પ્રમાણ દર્શાવે છે. થોડું, ઘણું, આવડું એટલે કે મોટું, એ અર્થમાં આટલું પ્રમાણ છે, માપ છે. બહુ એટલે ઘણું ખરું તો માપ છે. જરા એટલે થોડું વગેરે. પરિમાણવાચક વિશેષણના ઉદાહરણ જોઈએ. ખિસ્સામાંથી નાનું માઉથ ઓર્ગન કાઢી તેણે મને આપ્યું. હવે જો માઉથ ઓર્ગન છે પણ કેવું છે? નાનું છે તો પરિમાણ માપ થઈ ગયું, નાનું છે. ઓકે, હું તો નાનો સિપાઈ છું. તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો પરિમાણવાચક વિશેષણના ઉદાહરણ. ક્રિયાવાચક વિશેષણ જોઈએ. આ વિશેષણમાં ધાતુઓ પરથી બનાવવામાં આવેલા કૃદંત વિશેષણો ક્રિયાવાચક વિશેષણ કહેવાય, જે કોઈને કોઈ ક્રિયા દર્શાવતી હોય. આ વિશેષણમાં ધાતુઓ પરથી બનાવવામાં આવેલા કૃદંત એટલે કે મૂળ નામ પરથી એ ક્રિયા કંઈક ને કંઈક દર્શાવતી હશે. જુઓ, બાળક છે પણ કેવું બેસતું, તો બેસવાની ક્રિયા છે. દડો છે તો પડેલો, દડો ક્રિયા છે પડવાની. સાર્વનામિક વિશેષણ જોઈએ. આ વિશેષણમાં વિશેષ્યની ચોકસાઈ સર્વનામ દ્વારા સૂચવે છે. જે નામના બદલામાં જેનો ઉપયોગ થાય એ સર્વનામ, પણ અહીંયા સર્વનામિક વિશેષણ. તો જે, તે, જેવું, પેલા, તેવો, તો નામના બદલામાં જે ઉપયોગ થયો છે. ઉદાહરણ જોઈએ સાર્વનામિક વિશેષણના. આજનું એ ભોજન પણ યાદ આવ્યું. આજનું એ ભોજન, હવે એ ભોજન કયું કયું એનો અહીંયા ઉલ્લેખ નથી કર્યો, પણ એ મારા તાબામાં 10,000 સામંત હોત. તો તમે મિત્રો જોઈ શકો છો, મારા અહીંયા નામનો ઉલ્લેખ નથી કર્યો પણ મારા નામના બદલામાં ઉપયોગ થયો છે, તો સાર્વનામિક વિશેષણ થયું. નામિક વિશેષણ જોઈએ. આ વિશેષણમાં સંજ્ઞાઓને પ્રત્યે લગાવી બનાવેલા વિશેષણો એ નામિક વિશેષણ કહેવાય છે. કોઈ પણ સંજ્ઞા છે, કોઈ પણ નામ છે, એની પાછળ, નામની પાછળ કંઈક ને કંઈક પ્રત્યય લાગેલા છે. તો દાખલા તરીકે માણસ છે તો એમાં આઈ પ્રત્યય લાગ્યો એટલે માણસની માણસાઈ થઈ. જુઓ તો એમાં આઈ પ્રત્યય લાગ્યો છે, તો નામિક વિશેષણ થયું, નામમાં પ્રત્યયો લાગેલા છે. ધન શબ્દ છે એમાં વાન પ્રત્યય લાગેલો છે, તો ધનવાન શબ્દ બન્યો. પુત્ર શબ્દ છે તો પુત્રમાં પાછળ વાન પ્રત્યય લાગ્યો, પુત્રવાન શબ્દ બન્યો. તો સંજ્ઞાઓને પ્રત્યય લગાવીને બનાવેલા વિશેષણને નામિક વિશેષણ કહેવાય છે. પ્રજ્ઞાવાન, તો પ્રજ્ઞા એટલે બુદ્ધિ, તો પ્રજ્ઞાની પાછળ વાન પ્રત્યય લાગેલો છે માટે પ્રજ્ઞાવાન. હવે વિશેષણમાં પણ વિકારી અને અવિકારી વિશેષણ હોય છે, એને સમજીએ. વિશેષણના લિંગ અને વચન તેના વિશેષ્યના એટલે કે નામના લિંગ વચન અનુસાર જે ફેરફાર પામે તે વિકારી વિશેષણ કહેવાય.
તો મિત્રો તમે જોઈ શકો છો કે લિંગ એટલે કે જાતિ, સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ, વચનમાં એકવચન, બહુવચન, વિશેષણના લિંગ અને વચન તેના વિશેષ્યના એટલે કે નામના લિંગ અને વચન અનુસાર જો ફેરફાર થાય તો તે વિકારી વિશેષણ. દાખલા તરીકે છોકરી, તો છોકરી હે, તો જો ઊંચી છોકરી, જો છોકરી એ સ્ત્રીલિંગમાં જેવો રૂપમાં ફેરફાર થશે તો વિશેષણમાં એવો ફેરફાર તમને જોવા મળશે. છોકરી તો ઊંચી છોકરી, છોકરો શબ્દ હોય તો ઊંચો છોકરો એવો થઈ જાત. ખીણ તો ઊંડી ખીણ, ખાડો તો ઊંડો ખાડો. અવિકારી વિશેષણ જોઈએ જેમાં ફેરફાર ના થઈ. વિશેષણના લિંગ અને વચન તેના વિશેષ્યના લિંગ વચન અનુસાર જે ફેરફાર ન પામે તે અવિકારી વિશેષણ. હવે વિદ્યાર્થી છે તો હોશિયાર વિદ્યાર્થી, જુઓ તો એના રૂપમાં કોઈ ફેરફાર નથી થતો. સુંદર શાળા, શાળા છે પણ સુંદર. વકીલ છે પણ હોશિયાર વકીલ. બાગ છે પણ સુંદર બાગ. તો જુઓ મિત્રો, અહીંયા વિશેષણના લિંગ અને વચન તેના વિશેષ્યના લિંગ વચન અનુસાર ફેરફાર ન પામે તે અવિકારી વિશેષણ. તો જુઓ, શાળા છે એ સુંદર શાળા છે, બાગ છે સુંદર બાગ છે. તો એમાં જુઓ, સુંદરમાં ઈ પ્રત્યે નથી લગાયેલો, ઉ પ્રત્યે નથી લગાયેલો, ઓ પ્રત્યે નથી આવતો, એના રૂપમાં કોઈ ફેરફાર નથી પામતો, માટે એ અવિકારી વિશેષણ છે. હોશિયાર વિદ્યાર્થી, હોશિયાર વકીલ, તો તમે જોઈ શકો છો. મિત્રો, આ કોષ્ટક જે આપેલું છે એ પરીક્ષામાં અતિ મહત્વપૂર્ણ છે, અને એ કોષ્ટક આપ જોઈ શકો છો. આપણે એને ટૂંકમાં સમજીએ. ગુણવાચક વિશેષણ. વિશેષ્ય એટલે કે સંજ્ઞાના આકાર, કદ, રંગ, ગુણ, કાર્ય વગેરેનો જે નિર્દેશ કરે. દાખલા તરીકે લાંબુ તો એ ગુણ છે, ત્રિકોણ તો એ આકાર, ચાલાક ગુણ છે, જંગલી, વિવેકી વગેરે. સંખ્યાવાચક વિશેષણમાં પણ ચાર પ્રકાર છે, સંખ્યાવાચક ક્રમિક, સંખ્યાવાચક માત્રા સૂચક અને આશરે વાચી. આપણે સંખ્યાવાચકમાં જોયું તો એક, ત્રણ, ચાર, પાંચ, ડઝન, કોડી એટલે કે 20, તો પરફેક્ટ સંખ્યા છે. જ્યારે ક્રમિક એટલે કે ક્રમ અનુસાર જ્યારે જોવું હોય તો પહેલું, ત્રીજું, ચોથું, પાંચમું, તો એ ક્રમા અનુસાર છે, ક્રમિક છે. માત્રા સૂચક જોઈએ, પ્રમાણ કેટલું છે, વધારે ઓછું, તો ખૂબ, તદ્દન, સફળ, તમામ, સર્વ, સાવ. આશરે વાચી જોઈએ, અંદાજે, અંદાજે આટલું હશે એમ, સુમારે, અડસટ્ટે એટલે કે આશરે સંખ્યા 12 એમ, 50 એક. સર્વનામમાં જોઈએ, પુરુષવાચક, સમયવાચક વગેરેમાં ઉપયોગ થાય છે. આપણું, તેમનું, ક્યારનું, કોઈક, આદિ. સંબંધવાચક તો જોઈએ, સંજ્ઞા એટલે કે નામ અને નોનીનું ના વગેરે પ્રત્યે લાગે. કારની ઝડપ તો કાર અને ઝડપ એ બંનેનો એનો સંબંધ છે. બારણાનો રંગ તો બારણા અને રંગની સાથેનો સંબંધ છે. વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ જોઈએ. વિશેષ્યના લિંગ વચન અનુસાર જે બદલાય તે વિકારી વિશેષ્ય એટલે કે નામના લિંગ અને વચન અનુસાર
लिंग स्त्रीलिंग पुल्लिंग नपुंसकलिंग वचन एक वचन बहु वचन अनुसार जे बदलाय दाखला तरीके टेबल तो ऊंचू टेबल छे खाडो छे तो ऊंडो खाडो छे छोकरी है तो ऊंची छोकरी छे खीण है तो ऊंडी खीण छे अविकारी विशेषण जोईए नामना एटले के संज्ञाना लिंग वचन अनुसार छे न बदलाय विद्यार्थी छे पण केवो होशियार विद्यार्थी वकील छे तो होशियार वकील शाळा छे तो सुंदर शाळा बाग छे तो सुंदर बाग। थैंक यू विद्यार्थी मित्रों अने अमारी चेनल ने लाइक अने सब्सक्राइब करो अपना माटे ज छे। थैंक यू।